ભાવનગર 15 લાખની ખંડણી માંગણી કર્યા બાદ અપહરણકર્તાઓએ આધેડની હત્યા કરી નાખી. મોંઘીબાની સમાધિ પાસેથી આધેડનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. સિહોરના ખાંચીવાડમાં રહેતા અને ભંગારનો વ્યવસાય કરતા આધેડનું ગત મોડી રાત્રિના સુમારે શખ્સે અપહરણ કરીને અપહૃત દીકરીને તારે તારા પિતાને જીવતા જોઈતા હોય તો 15 લાખ તૈયાર રાખજે તેમ કહી રૂપિયા પડાવવાના બદ ઇરાદે અપહરણ બાદ તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને આધેડની હત્યા કરી નખાઈ હતી. મોંઘીબાની સમાધિ પાસેથી આધેડનો મૃતદેહ મળી આવતા ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી અને ઘટનાની ગંભીરતાને લઈ એએસપી સહિતનો પોલીસ કાફલો દોડી ગયો હતો. બનાવની જાણવા મળતી સઘળી વિગતો સિંહોરના ખાંચીવાડમાં આવેલ યકીન શાહ પીરની દરગાહ પાસે રહેતા સુરૈયાબેન રઝાકભાઈ સેલોટ ઉંમર વર્ષ 25 સિંહોર પોલીસ મથકમાં અનિકેત ભરતભાઈ સોલંકી રહે મોંઘીબાની જગ્યા પાસે સિંહોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગઈકાલે રાત્રે 7:15 કલાકના અરસા દરમિયાન તેઓના પિતા રઝાકભાઈ સુવાલીભાઈ સેલોટ ઉંમર વર્ષ 56 તેઓનું એક્ટિવા નંબર GJ04CS9161 લઈને નીકળ્યા બાદ તેઓના પિતાના મોબાઈલ ફોન પરથી તેણીના નંબર ઉપર ફોન આવ્યો હતો કે તારા પિતાને જીવતા જોવા હોય તો 15 લાખનો થેલો તૈયાર રાખજે, જેથી ફોન કરનારનો અવાજ તેઓએ ઓળખી જતા તું અનિકેત મસ્તી ન કર તેમ કહેતા તેણે હું અનિકેત નહીં હુસેન બોલું છું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. ફોન આવતા તેણીએ ગભરાઈ જઈ તેમના ભાઈને જાણ કર્યા બાદ તેઓના પિતાની શોધખોળ હાથ ધરી હતી અને તેણી પોલીસ સ્ટેશન આવી પહોંચી હતી. દરમિયાન તેઓના પિતા રઝાકભાઈની પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાયેલ હાલતે મોંઘીબાની સમાધિ પાસે વૈષ્ણવ સાધુ સમાજની સમાધિ નજીક મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે અનિકેતના ઘરે તપાસ કરતા શખ્સ હાજર નહીં આવ્યો હતો અને ઉક્ત ફરિયાદ અનુસંધાને સિહોર પોલીસે અનિકેત સોલંકી વિરુદ્ધ IPC 364A 302 તેમજ GP Act 135 મુજબ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે ગુનાની ગંભીરતાને લઈ એએસપી સહિતનો પોલીસ કાફલો સિહોર દોડી ગયો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ધીરેન્દ્ર ચૌહાણ સાથે ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.